गुड मॉर्निंग फ्रेंड्स। धोरण अगियार कॉमर्स नामना मूल तत्वों अने हूँ छू निकुंज गढ़वाला। आपणे लास्ट लेक्चर नी अंदर खास आम नोंध ने लगता दाखलाओनो अभ्यास कर्यो हतो। खास आम नोंधनी पहेला आपणे जे प्रकरण जोयुं हतुं ए प्रकरणनुं नाम हतुं पेटा नोंध। पेटा नोंध ने सामान्य रीते तमे अलग अलग चार विभागमां वेची शको। एक रोकड मेळने लगती, एक माल ने लगती, एक हुंडी ने लगती अने अत्यारे आपणे जे चर्चा करीए छीए एक खास आम नोंध। એટલે પેટા નોંધ કેટલી? ચાર વિભાગમાં વેચી શકાય। એક માલને લગતી, એક રોકડમેળને લગતી, એક હુંડીઓને લગતી અને એક ખાસ આમ નોંધ। તો તમને એમ થશે કે સાહેબ અત્યારે ક્યાં પાછી પેટા નોંધની ચર્ચા શરૂ કરી? કારણ કે પેટા નોંધનો મુદ્દો આની સાથે સંકળાયેલો છે। દાખલા તરીકે રોકડમેળ, તો રોકડમેળની અંદર ત્રણ પ્રકાર પાડી શકાય। સાદો રોકડમેળ, બે ખાનાવાળો રોકડમેળ અને ત્રણ ખાનાવાળો રોકડમેળ। એવી રીતે માલ અંગેની પેટા નોંધો, તો કે ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, ખરીદ નોંધ અને વેચાણ નોંધ, એ ચાર પાડી શકાય। અને હુંડીઓ અંગેની પેટા નોંધમાં દેવી હુંડી અને લેણી હુંડી, આ ની અંદર જે વ્યવહારોનો સમાવેશ થતો હોય એ, મતલબ એ પેટા નોંધની અંદર જે વ્યવહારોનો, અલગ અલગ વ્યવહારોનો સમાવેશ થતો હોય। પરંતુ ઘણા વ્યવહારો એવા હોય છે કે જે માલ અંગેની પેટા નોંધ, રોકડમેળ અંગેની પેટા નોંધ કે હુંડી અંગેની પેટા નોંધની અંદર આવતા નથી। જે વ્યવહારોનો સમાવેશ તેમાં નથી થતો એનો સમાવેશ આપણે ખાસ આમ નોંધમાં કરીએ છીએ। એનો મતલબ કે ખાસ આમ નોંધ આપણા માટે પેટા નોંધ જ છે, પરંતુ અગાઉની જે કોઈ પણ પેટા નોંધની અંદર વ્યવહારોનો સમાવેશ નથી થતો એનો સમાવેશ જેમાં કરવામાં આવે છે એને ખાસ આમ નોંધ કહે છે। આપણે આના વિશેની ઘણી અગાઉની ચર્ચા કરી ગયા છીએ, છતાં પણ એકવાર ફરીવાર અહીં લખ્યું છે, જે વ્યવહારો અન્ય પેટા નોંધમાં નોંધી શકાય તેવા ન હોય તેવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધાય છે। જે વ્યવહારો પેટા નોંધની અંદર તેનો સમાવેશ ન થઈ શકે એમ હોય તેનો સમાવેશ શેમાં થાય છે? ખાસ આમ નોંધમાં થાય છે। ત્યારબાદ આપણે જોયું હતું કે ખાસ આમ નોંધની અંદર ક્યાં ક્યાં વ્યવહારોનો સમાવેશ થાય છે, એમાંથી આપણે શરૂઆતની આમ નોંધની ચર્ચા કરી ચૂક્યા હતા। ધંધાના માલિક દ્વારા ધંધાની શરૂઆત કરવામાં આવે તે વ્યવહારોનું, ત્યારબાદ અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, આમાં કુલ ત્રણ વિભાગ પડે છે, ત્યારબાદ ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધો, હવાલા નોંધો અને ભૂલ સુધારણા। એમાંથી આપણે ચર્ચા કરતા હતા, શેની ચર્ચા કરતા હતા? અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો। અને અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારોમાં આપણે અ, બ અને ક આપ્યું હતું, જોઈએ અ, બ અને ક, અન્ય પેટા નોંધોમાં ન સમાવાતા વ્યવહારો। એમાં અ, બ અને ક, અ ક્યું? તો કે મિલકતની ઉધાર ખરીદી, મિલકતનું ઉધાર વેચાણ, મિલકતની ઉધાર ખરીદી કરી હોય અથવા તો મિલકતનું ઉધાર વેચાણ કર્યું હોય તે સમયે થયેલ નફો કે ખોટ। બીજું હતું એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો ન રાખી હોય। ઘણીવાર ઘણા વેપારીઓને મર્યાદિત વ્યવહાર થતા હોય, દાખલા તરીકે ખરીદી ઓછી હોય તો ખરીદ પરતના વ્યવહાર ઓછા હોય, વેચાણ ઓછું હોય તો વેચાણ પરતના વ્યવહારો ઓછા હોય, એવી રીતે લેણી હુંડી કે દેવી હુંડી અંગેના વ્યવહારો ઓછા હોય, તો એ વ્યવહારોનો સમાવેશ ખાસ આમ નોંધમાં થાય છે। અને ત્રીજું, આજે આપણે જે ચર્ચા કરવાનું છે એ ક, એટલે કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી તે। તો હવે આજે આપણે આ ક છે એમાં એના માટે શું કરશું, કનો આપણે એક ઉદાહરણ પણ જોશું અને એક દાખલો પણ જોશું। તો હવે ક એટલે કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો, વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કયા? તો કે અલગ અલગ રીતે ધંધાની અંદરથી જે માલ જતો હોય તે। તો આપણે હવે ચર્ચા અ, બ આપણે પૂરું કર્યું, તો હવે ક જોઈએ, એનું એક ઉદાહરણ જોશું ને એક દાખલો સાથે જોશું। આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી, આની અસંખ્ય વાર તમે આમ નોંધ લખી ચૂક્યા છો એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે। અમુક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં કરવામાં આવતી નથી, તેથી તેમની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે। આમ ખાસ આમ નોંધનું ફોર્મેટ આમ નોંધ જેવું છે, માત્ર
फर केटलो होय छे के ज्यारे आपणे आमनोन लखीए त्यारे लखवू पड़े कि श्री विठ्ठलभाईनी खास आमनोन, श्री महेशभाईनी खास आमनोन, श्री जयेशभाईनी खास आमनोंद, एवी आपणे नोंध करवी पड़े छे। आमां दाखला तरीके तमने विशिष्ट प्रकारना व्यवहारो एटले क्या व्यवहारो ए जुओ। एक धर्मदामां आपेल माल, नमूनाथी गयेल माल, अंगत वपराश माटे लीधेल माल, हुंडीनी नकरामणी, हुंडी लखी होय अने हुंडी पाकती समय नकाराय ते घालखात, नुकसान जाय उधार वेचाणनी उघराणी करती वखते जे नुकसान थाय ते घालखात, लेणी हुंडीनું વેચાણ શેરો। એક વ્યક્તિ પાસે આપણે પૈસા માંગીએ છીએ અને બીજાને પૈસા આપણે ચૂકવવાના છે, તો જે વ્યક્તિએ હુંડી સ્વીકારી હોય એ હુંડીને આપણે જે આપણી પાસે પૈસા આપે છે તેને હુંડી આપી દઈએ તે હુંડીનું વેચાણ શેરો। આગ, અકસ્માત, ચોરી વગેરેથી થયેલ માલનું નુકસાન અને ઘસારો, એટલે ટૂંકમાં આ બધાને કહેવાય છે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કહેવાય છે, અને વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે। તમે આમ આપણે ઉદાહરણ જોશું એટલે તમને બહુ સરળ લાગશે, માત્ર યાદ એ રાખવાનું છે। અહીં લખ્યું છે નીચેના વ્યવહારો પરથી શ્રી અમરનાથના ચોપડે ખાસ આમ લખો, વિશિષ્ટ પ્રકારના વ્યવહારો આગ, અકસ્માત, ચોરી, ઘસારો, લેણી ઊંડીનું વેચાણ શેરો કરી આપ્યો છે, વરસાદમાં માલ પલળી જવો, ધર્માદામાં માલ આપી દીધો હોય, માલ બળી ગયો હોય વગેરે વગેરે, બરાબર છે। હવે આપણે ઉદાહરણ બે જોશું, આમાં કુલ આપણને અલગ અલગ 8 વ્યવહારો આપેલા છે જેની આપણે આમ નોંધ લખવાની છે। આમ નોંધ નહીં પણ તું શું કહેવાય ખાસ આમ નોંધ। 2014 ઓક્ટોબર 1 ₹1500 માલ ધર્માદામાં આપ્યો। એક બીજી બાબત અહીંયા સંકળાયેલી છે, તમે ખાસ સમજો મિત્રો, કે અહીંયા ધંધાની અંદરથી માલ જાય છે, ધંધાની અંદરથી માલ જાય એટલે એની સીધી સીધી અસર આપણે કરવામાં આવેલી ખરીદી ઉપર થાય છે, એટલે કે જે માલની આપણે ખરીદી કરી હોય ને એ ખરીદીમાં ઘટાડો થાય છે। એટલે કે આ બધામાં તમે મોટાભાગે જોશો તો ખરીદ ખાતું જમા થયું છે। અહીં પહેલું છે ₹1500 માલ ધર્માદામાં આપ્યો, માલ ધર્માદામાં આપ્યો એની ખાસ આમનોંધ લખવી પડે, ધર્માદા એ આપણા માટે શું ગણાય ખર્ચ ગણાય, એટલે એની આમનોંધ જોવો, પહેલી જવાબ જોવો છે ધર્માદા ખાતે, એટલે કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે ₹1500, બાબત જે ₹1500 માલ ધર્માદામાં આપ્યો તેનો, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, ખાલી ફર કેટલો આપણે આમ નોંધ જ લખી, અહીંયા શબ્દ ઉમેરો ખાસ આમ નોંધ, એ ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે ₹1500, બાબત જે ₹1500 માલ ધર્માદામાં આપ્યો તેના। બીજું જોવો, બીજો વ્યવહાર, ₹3000 માલ નમૂના તરીકે મફતમાં વહેંચ્યું। કોઈ પણ વસ્તુ મફતમાં વેચાતી નથી એની પાછળના હેતુઓ હોય છે, કોઈ પણ કંપની દ્વારા, કોઈ પણ ભાગીદારી પેઢી દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ વસ્તુ મફતમાં વેચવામાં આવે એની પાછળનો હેતુ હોય છે પોતાના ધંધાની જાહેરાત કરવાનો। તો આ જે માલ આપવામાં આવ્યો છે શેના માટે આપ્યો છે, જાહેરાત માટે, એટલે ધંધામાંથી માલ જશે, ધંધામાંથી માલ જશે એટલે આપણી ખરીદીમાં ઘટાડો થશે, પરંતુ માલ કોના માટે આપ્યો તો કે જાહેરાત માટે, એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જોવો છે, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે ₹3000। ફરી વાર રિપીટ કરું છું, ખરીદ ખાતું શું કામ જમા કર્યું છે, તો કે આપણે જે માલ ખરીદ કરેલો હોય છે એ ખરીદ કરેલ માલમાંથી ઘટાડો થાય છે, એટલે માલ આવે ત્યારે આપણે શું કરીએ છીએ ઉધાર, તો જાય તે જમા, એટલે શેમાંથી ઘટાડો થયો, ખરીદમાંથી ઘટાડો થયો, એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, બાબત જે 3000 માલ નમૂના તરીકે મફત વેચ્યો તે ના। ત્યારબાદ ₹2500 માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા। આ અંગત વપરાશ, તમે એ ખ્યાલ છે કે ધંધાના માલિક દ્વારા ધંધાની અંદરથી અંગત વપરાશ માટે કોઈ પણ પ્રકારનો માલ લઈ જવામાં આવે તો એને આપણે ક્યાં તરીકે ઓળખીએ છીએ, ઉપાડ તરીકે ઓળખીએ છીએ। તો આમ નોંધ શું થશે, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, ખરીદ ખાતે શું કામ, તો કે ધંધામાંથી માલ જાય છે એટલા માટે। આ ત્રણેયમાં જુઓ, માલ ધંધામાંથી ગયો, માલ ધંધામાંથી ગયો, માલ ધંધામાંથી ગયો, માલ ધંધામાંથી જાય તો ક્યાંથી જાય, તો કે આપણે જે ખરીદેલો માલ હોય એમાંથી ઓછો થાય એટલા માટે ખરીદ ખાતું આપણે જમા કર્યું, એટલે આમ નોંધ શું થશે, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, કઈ તારીખ આવશે 2014 ઓક્ટોબર 3 2500 માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા તેના। રેડી જોવો તો આમ નોંધ તમે, ત્રીજી, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે ₹2500 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના,
खरीद खातु शू काम जमा थयुं तो के पहला ज्यारे माल नी खरी माल आव्यो तो त्यारे खरीद खातु उधार कर्युं तो माल जाय छे एटला माटे खरीद खातु जमा ते पछीनुं रुपया 4000 नी हुंडी जे प्रियंकाए स्वीकारी हती ते पाकती तारीखे नकाराई। आपणे प्रियंका नामनी व्यक्ति ने आपणे मालनुं उधार वेचाण कर्युं हतुं। જ્યારે માલનું ઉધાર વેચાણ કર્યું હતું ત્યારે આપણે પ્રિયંકા ઉપર હુંડી લખી હતી, પ્રિયંકા ઉપર હુંડી લખી હતી ત્યારે એણે હુંડી સ્વીકારી હતી। હુંડી એણે જ્યારે સ્વીકારી હતી ત્યારે આપણે કઈ આમનોંધ કરી હતી, ત્યારે આમનોંધ કરી હતી લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રિયંકા ખાતે। આ બરોબર સમજો, કારણ કે શું છે અહીંયા પાકતી તારીખે નકારાય છે। પાકતી તારીખે નકારાય છે તો એનો મતલબ શું થાય, તો એનો મતલબ એમ થાય કે જ્યારે તમે હુંડી સ્વીકારવામાં આવી હતી તે સમયે જે આમનોંધ લખી હોય એ આમનોંધ ઊંધી કરવી પડે, વિરુદ્ધ દિશામાં આમનોંધ લખવી પડે। એટલે હુંડી જ્યારે સ્વીકારી હતી ત્યારે આમનોંધ શું લખી હતી, લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રિયંકા ખાતે। તો હવે આ હુંડી નકારાય છે, પાકતી તારીખે નકારાય, એનો મતલબ છે કે તો હવે આખી આમનોંધ ઊંધી કરવી પડે। હવે શું થશે તો કે પ્રિયંકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે, એટલે પ્રિયંકા નામની વ્યક્તિ પાસેથી આપણે પૈસા હજી લેવાના ઊભા રહેશે। જુઓ જવાબમાં ચોથી છે, પ્રિયંકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે। આ હુંડી નકારાય, હુંડી સ્વીકારાય ત્યારે આમનોંધ શું હતી, તો કે લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રિયંકા ખાતે, અને હુંડી નકારાય ત્યારે એને ઊંધી વિરુદ્ધ દિશામાં અસર આપવી પડે એટલે પ્રિયંકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે। પાંચમી તારીખ, રૂપિયા 3500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે એમ નથી। નરેશ નામની વ્યક્તિ પાસે આપણે બહુ ફોન કર્યા, વારંવાર સૂચનાઓ આપી, વિનંતી કરી, પરંતુ હવે એમ લાગે છે કે નરેશ પાસેથી પૈસા આપણને આવી શકે એમ નથી। ધંધાનું એક પ્રકારનું નુકસાન કરાય, નરેશ પાસે નરેશને આપણે ઉધાર વેચાણ કરેલું હતું એના પૈસા આપણે લેવાના બાકી હતા જે હવે વસૂલ થઈ શકે એમ નથી, અને વસૂલ ન થઈ શકે એટલા માટે ધંધા માટે શું ગણાય છે, નુકસાન ગણાય છે। એટલે નુકસાન ખાતે ઉધારને કોની પાસે લેવાના હતા, નરેશ પાસે આપણે લેવાના હતા। એટલે 35 આપણે પાંચમી તારીખની આમનોંધ જુઓ, નુકસાન એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે ને। ઉપજ ખર્ચ ખાતાની અંદર આપણે નુકસાન ખાતે શું કરતા હતા, ઉધાર કરતા હતા, અને અહીંયા આપણે ઘાલખાદ ખાતે ઉધાર। ઘાલખાદનો મતલબ શું છે, ઘાલખાદ એ શું છે, આપણા માટે નુકસાન છે। નરેશને ઉધાર વેચાણ કરેલું હતું એના પૈસા હવે આપણને મળી શકે એમ નથી, રૂપિયા 3500ની ઘાલખાદ પડી તેના, એટલે ઘાલખાદ ખાતે ઉધાર તે નરેશ ખાતે। રૂપિયા 2000ની લેણી ઊંડી વેચાણ શેરો કરી 20050ના દેવા પેટે પંકજને આપી। આ વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી છે, રૂપિયા 2000ની લેણી ઊંડી વેચાણ શેરો કરી 2050ના દેવા પેટે પંકજને આપી। હવે આપણી પાસે એક લેણી ઊંડી છે, કેવી લેણી ઊંડી છે, તો કે આપણે એક વ્યક્તિ પાસે પૈસા માગે છે, એણે સ્વીકારી છે, એણે જવાબદારી સ્વીકારી છે, આપણે ઊંડી લખી છે, લખનાર માટે લેણી ઊંડી, સ્વીકારનાર માટે દેવી ઊંડી, તો એણે ઊંડી સ્વીકારેલી છે, કેટલાની છે, 2000ની। હવે પંકજ નામની વ્યક્તિ આપણી પાસે 2050 માગે છે, પંકજ નામની વ્યક્તિ આપણી પાસે કેટલા માગે છે, 2050। હવે આપણે શું કરશું, તો કે પંકજને 2050ના દેવાના બદલામાં આ 2000ની લેણી ઊંડી આપી દેશું। તો એનો મતલબ શું થયો, 2050ની સામે આપણે એને 2000 ચૂકવશું, એનો મતલબ 50 રૂપિયાનો ફાયદો થયો। ફરીવાર જુઓ સમજાવું, આ અમરનાથના ચોપડે આપણે આમનોંધ લખીએ છીએ, અહીંયા કોની પાસેથી ઊંડી છે આપણને ખબર નથી, અમરનાથે પંકજને પૈસા આપવાના છે। અમરનાથ પાસે એક લેણી ઊંડી હતી, કેટલાની, 2000ની લેણી ઊંડી હતી, એણે પંકજને 2000ની ઊંડી આપી દીધું, કેટલા ચૂકવવાના હતા, તો કે 2050, તો ત્યાં ફાયદો કેટલાનો થયો, 50 રૂપિયાનો ફાયદો થયો, એટલે કે પંકજને આપણે વેચાણ શેરો કરી આપી ઊંડી, કેટલી, 2000ની લેણી ઊંડી વેચાણ શેરો કરી આપી, ચૂકવવાના કેટલા, 2050, અને ફાયદો કેટલો થયો, 50 રૂપિયાનો ફાયદો થયો, જે વટાવ ખાતે આપણે દર્શાવવો પડે। પંકજ ખાતે ઉધાર 2050, કારણ પંકજ આપણી પાસે 2050 માગતો હતો, તે લેણી ઊંડી ખાતે 2000, લેણી ઊંડી ખાતે 2000 શું કામ, તો કે આપણે લેણી ઊંડી 2000ની આપી હતી, અને તે કસર અથવા તો વટાવ ખાતે આ મળેલ વટાવ કહેવાય, એટલો આપણને ફાયદો થયો, તે એટલી આપણે કસર મારી, એટલા પૈસા આપણે ઓછા ચૂકવા, એટલે તે વટાવ ખાતે, પંકજ ખાતે ઉધાર તે લેણી ઊંડી તે કસર કે વટાવ ખાતે। હવે તારીખ
सात नो व्यवहार। रुपया 5,000 नो माल आग थी बळग्यो जेनी सामे वीमा कंपनीए 4,000 नो दावो मंजूर कर्यो। 5,000 नो माल आग थी बळी गयो, वीमा कंपनीए 4,000 आप्या। 5,000 नो माल बळी गयो, वीमा कंपनी 4,000 आपे तो नुकसान केटलानुं थयुं? 1,000 नुं थयुं। 5,000 नो माल आग थी बळी गयो जेनी सामे वीमा कंपनीए रुपया 4,000 नो दावो मंजूर कर्यो, एटले 5,000 નું નુકસાન એની સામે વીમા કંપની તમને 4,000 આપે તો તમારા નુકસાનમાં ઘટાડો થયો, અને નુકસાન કેટલું રહી ગયું? હવે માત્ર 1,000 રૂપિયા રહી ગયું, એટલે વીમા કંપની પાસેથી ભવિષ્યમાં તમારે 4,000 રૂપિયાના લેવાના રહેશે, પરંતુ 1,000 રૂપિયાના નુકસાનની તમારે નોંધ કરવી પડશે। જુઓ જવાબ સાતમાનો, વીમા કંપની ખાતે ઉધાર 4,000। શું કામ વીમા કંપની ખાતે ઉધાર? તો કોઈ વીમા કંપની પાસેથી આપણે પૈસા લેવાના છે 4,000। 1,000 રૂપિયા નુકસાન કેનું? તો કે 5,000નો માલ હતો, વીમા કંપની આપણને કેટલા આપે છે? 4,000। 5,000ની સામે વીમા કંપની કેટલા આપે છે આપણને? 4,000। તો નુકસાન કેટલાનું થયું? 1,000। આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000, અને તે ખરીદ ખાતે શું કામ? તો કે 5,000નો માલ બળી ગયો હતો, એટલે આપણે જે માલ ખરીદેલો હતો એ માલ બળી ગયો, એટલા માટે તે ખરીદ ખાતે, એટલે વીમા કંપની ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 5,000। બાબત જે 5,000નો માલ બળી ગયો જેની સામે વીમા કંપનીએ 4,000 રૂપિયાનો દાવો મંજૂર કર્યો તે। અને છેલ્લો વ્યવહાર, 7,000ની પડતર કિંમતનો માલ આપી 8,000નું ફર્નિચર ખરીદ્યું। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની સાથે બીજા ઘણા વ્યવહારોની પણ સમજ તમને આપી દઉં। ધંધાની અંદર કોઈ પણ વ્યવહારની આપણે નોંધ કરીએ ત્યારે હંમેશા એ યાદ રાખવાનું કે ધંધામાંથી કેટલી કિંમતનો માલ જાય છે તે અગત્યનો છે। અહીં 7,000ની પડતર કિંમતનો માલ આપણે આપ્યો અને ફર્નિચર લીધું 8,000નું। 7,000ની પડતર કિંમતનો માલ આપી આપણે 8,000નું ફર્નિચર ખરીદ્યું, એટલે કે ફર્નિચર 8,000 છે, પણ આપણી પાસે ધંધામાંથી કેટલા ગયા? 7,000, એટલે કે આપણી પાસે ફર્નિચર આવશે પરંતુ સામે 7,000નો માલ જશે। જોવો જવાબમાં, ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે। તો તમને એ પાછો પ્રશ્ન થશે, આપણે 8,000 ફર્નિચરના શું કામ ન લઈ ખાતે? હંમેશા એકાઉન્ટની અંદર ભવિષ્યના નફાની નોંધ થતી નથી, વર્તમાનના નુકસાનની નોંધ થાય છે, ભવિષ્યના નુકસાનની નોંધ થાય છે, ભવિષ્યના નફાની નોંધ થતી નથી। એટલે કે ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે। 7,000નું ફર્નિચર આવ્યું ને, ધંધામાંથી માલ કેટલાનો ગયો તો 7,000, તો ધંધા ઉપર કેટલાની અસર થઈ? 7,000ની અસર થઈ, એટલે આપણા માટે તો ફર્નિચરની કિંમત 8,000 હતી, પરંતુ આપણે ચૂકવા કેટલા? તો કે 7,000 રૂપિયા ચૂકવા। તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાઓ તો એની વસ્તુની કિંમત 500 રૂપિયા હોય, પછી તમે રગઝગ કરીને માથાકૂટ કરીને 300 રૂપિયા જ આપો તો તમે કેટલામાં ખરીદી કરી ગણાય? 300 રૂપિયામાં। એવી રીતે 8,000નું ફર્નિચર, એની સામે આપણે 7,000નો જ માલ આપ્યો તો, એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 7,000 રૂપિયા। આ આપણે 8-8 પ્રકારના વ્યવહારો જોયા, એ વ્યવહારોની આમ નોંધનો સરવાળો, કુલ સરવાળો 28,500 ઉધાર અને જમાનો બંને બાજુનો થાય છે। આ શું હતું? તો કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો। શું હતું? વિશિષ્ટ પ્રકારના વ્યવહારો। તો કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની અંદર કયા કયા વ્યવહારો આવે છે? ઘસારો આવે, ઘાલખાદ આવે, વરસાદથી માલ જાય, નુકસાન થઈ જાય, વીમા કંપની મંજૂર કરે, પડતર કિંમતના માલની સામે આપણે બીજા માલની ખરીદી કરીએ, લેણી ઊંડી વેચાણ શેરો કરી આપીએ, તે આપણે આ સ્વાધ્યાયનું ઉદાહરણ જોયું હતું, હવે સ્વાધ્યાયના આપણે દાખલા જોશું। વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર તમને યાદ કરાવી દઉં, આપણે સ્વાધ્યાયના દરેકે દરેક દાખલાઓ ગણીએ છીએ, જરૂર પડે ત્યાં ઉદાહરણોની પણ ચર્ચા કરીએ છીએ, અને બીજા પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપીએ છીએ। કારણ શું છે? એકાઉન્ટમાં જેમ વધુ પ્રેક્ટિસ થાય, પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ, તેમ જ તમને વધારે ફાયદો થશે, એટલા માટે આપણે વધુને વધુ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીં આપણે પૂરું કરીશું, અને આના પછીના લેક્ચરની અંદર સ્વાધ્યાયનો દાખલો ગણવાનો આપણે પ્રયત્ન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચર સમજાઈ જતું હોય તો એને લાઈક કરજો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ફોરવર્ડ કરવા વિનંતી। થેન્ક યુ વેરી મચ।